સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં એક મહિલાએ ગળો ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। સુરતમાં એક મહિલાએ ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે। સુરતમાં બે સંતાનની માતાએ આપઘાત કર્યા હોવાની આ માહિતી સામે આવી રહી છે। દહેજ અંગે ત્રાસ આપતો હોવાનો પિયર પક્ષનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સિવિલ પર બે પરિવારો આમને સામે આવી ગયા છે। एक महिलाए પોતાનું જીવન ટૂંકાવ્યું છે। આપઘાત કરનાર જ્યોતિબેન ગોવિયા વેસુમાં રહેતા હતા। પતિ સાહિલ ગોવિયા પર અત્યાચારનો આરોપ મૃતકના પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। બે સંતાનની માતાએ સુરતમાં આપઘાત કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે। દહેજ અંગે ત્રાસ આપતા હોવાનો પિયર પક્ષનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સિવિલ પર બે પરિવારો આમને સામે આવી ગયા છે। પતિ પર ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આપઘાત કરનાર જ્યોતિબેન ગોવિયા વેસુમાં રહેતા હોવાની જાણકારી સામે આવી છે। સંવાદદાતા સંજય મહંત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી સંજય, સુરતમાં મહિલાએ ગળો ફાંસો ખાઈને આપઘાત કર્યો છે, શું છે વિગત? સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અત્યારે બે પરિવાર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે। કારણ છે કે એક પરિણીતાએ આત્મહત્યા કરી, બે દીકરાઓને મૂકીને તેને આત્મહત્યા કરી ઘરે ફાંસો ખાધો છે। અને છોકરીના પરિવારજનોની વાત માનીએ તો છોકરાઓ દ્વારા, સાસરિયાઓ દ્વારા તેને વારંવાર 40 લાખ રૂપિયાના દહેજની માંગણી કરવામાં આવી રહી હતી। વારંવાર પૈસામાંથી ત્રાસ આપવામાં આવતો હતો અને ત્રાસના કારણે આ આંતરિક પગલું ભર્યું હોઈ શકે। છોકરીના ભાઈની જો વાત માનીએ તો તે ત્યાં સુધી કહી રહ્યા છે કે તેને આત્મહત્યા નથી કરી, તેને મારીને ફાંસી લગાવવામાં આવી છે। કારણ કે છોકરીના હાથ ઉપર ઈજાના નિશાન છે, વારંવાર તેને માર મારતો હોવાનું છોકરીએ તેના પિયર વાળાને પણ જણાવ્યું હતું। ત્યારે એટલું કહી શકાય કે હાલ તો પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે અને છોકરીના સાસરિયાની વાત માનીએ તો તેમના પર જે આક્ષેપ થઈ રહ્યા છે એ ખોટા આક્ષેપ છે તેવું તેઓ કહી રહ્યા છે। હાલ તો પોલીસ દ્વારા બંને પરિવારના નિવેદનો લેવાની કામગીરી ચાલી રહી છે। છોકરીનો મૃતદેહ જે છે એ પીએમ રૂમમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ છોકરીના પરિવારજનો જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ અંતિમ સંસ્કાર કરવાની મનાઈ ફરમાવી રહ્યા છે। હાલ તો પોલીસ દ્વારા તમામ લોકોને સમજાવવાની કામગીરી છે એ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। પોસ્ટ વિસ્તારની ઘટના છે, સારા ખાનદાનની આ ઘટના છે, ત્યારે ટોક ઓફ ધી ટાઉન પણ બની રહ્યું છે। તો બીજી બાજુ પોલીસ પણ તટસ્થ તપાસ કરવાની દિશામાં કામગીરી કરી રહી છે। જી સંજય, સમગ્ર વિગત બદલ આપનો આભાર। સુરતમાં મહિલાએ ગળો ફાંસો ખાઈને આપઘાત કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે। બે સંતાનોની માતાએ સુરતમાં આપઘાત કર્યો છે। પિયર પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેણીને ત્રાસ આપવામાં આવતો હતો, દહેજ અંગે ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। આ સાથે જ સિવિલ પર બે પરિવારો આમને સામે આવી ગયા હતા। સુરતમાં મહિલાએ ગળો ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। આપઘાત કરનાર જ્યોતિબેન ગોવિયા વેસુમાં રહેતા હતા। પતિ સાહિલ ગોવિયા પર અત્યાચારનો પિયર પક્ષ દ્વારા આરોપ કરાઈ રહ્યો છે। બે સંતાનની માતાએ સુરતમાં આપઘાત કર્યા હોવાની આ વિગતો સામે આવી છે।